કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો આજે આપણે ધોરણ 3 વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ, એમાં પાઠ 11 આપણા વાહનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા વાહનો વિશે ભણવાનું છે, એટલે કે વાહનો વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે જોઈ જોઈએ કે પહેલાંના સમયમાં જે જૂનો સમય હતો એ વખતે આપણે અવરજવર માટે શેનો ઉપયોગ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, એ વખતે ઘોડા, ઊંટ, બળદગાડું, ઘોડાગાડી, પછી ઊંટગાડી, એટલે કે આ બધા ગાડાનો આપણો ઉપયોગ થતો અને એના દ્વારા આપણે મુસાફરી કરતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય આવી ગયો. હવે જે પૈડા છે, વરાળ યંત્ર છે, એ બધા ઓટોમેટિક મોબાઈલો છે, બરાબર. હવે અત્યારે આપણે જાત જાતના યંત્રોનો વિકાસ થઈ ગયો છે, એટલે કે વર્તમાન સમયમાં વાહન વ્યવહારનો વિકાસ ઘણો થયો છે. એવા આપણે તો મોટર છે, બસ છે, કાર છે, ટ્રક છે, પછી રેલગાડી છે, પછી વિમાન છે, હેલિકોપ્ટર છે, સ્ટીમબર છે, મેટ્રો ટ્રેન છે, આ બધા જ યાંત્રિક સાધનોનો આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ, એટલે કે આવવા જવા માટે, મુસાફરી કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી આપણે જળમાંથી જવા માટે કે ઉપયોગ કરીએ છીએ, તો હોડી છે, વહાણ છે, સ્ટીમબર છે, એટલે કે આ બધા વાહનો આપણે પાણી પરથી એમ કો મુસાફરી કરી શકીએ છીએ. પછી આપણે હવાઈ માર્ગમાં, એટલે કે આકાશથી આપણે આકાશ માર્ગમાં કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, તો વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, આ બધા છે ને અવકાશયાનની, એટલે કે હવાઈ મુસાફરી આપણે આ અવકાશ યાત્રાથી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો છે. પહેલો છે સડક માર્ગ, બીજો છે હવાઈ માર્ગ, ત્રીજો છે રેલ માર્ગ અને ચોથો છે જળમાર્ગ. આ 4 માર્ગોથી આપણે મુસાફરી કરી શકીએ છીએ. પણ આપણો જે ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો, એ ગામડાઓવાળો દેશ છે, એટલે વધુ પડતો આપણે સડકો દ્વારા આપણે મુસાફરી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તક બહાર કાઢશે અને એમાં પાના નંબર 68 એમાં ધ્યાન આપશો. હવે આપણા વાહનો, એમાં રેલગાડી, હવે અહીંયા ગીત છે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગાઈએ. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને સબ આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય, રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક, તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર, છુક 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 છુક, લાઈટ કરતી સરસર કરતી, અજવાળવોમાં છુક છુક કરતી, અંધારામાંય છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રેત, ગરડો ખેડૂત ને બાજરીનો ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, આ બધા પરથી ક્યાં જાય છે, રેલગાડી રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. હવે જોઈએ પાના નંબર 69 ઉપર. આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરની જોરથી બૂમ, ટેકરા પર ઝંડી પુલની પંગ દડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને જાળી ખેતરને વાડી, ભાગ છુક છુક ભાગ છુક ગાડી, દોડી ગાડી કૂવા પાછળ, બાગ બગીચા ધોબી ઘર નાનકડી હાટ, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ રેલગાડીનું ગીત સરસ મજાનું ગાયું. હવે રેલગાડી તમે જોઈ કે છુક 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 કરતી રેલગાડી ચાલે છે. હવે રેલગાડી કયા કયા વિસ્તારોમાંથી ચાલે છે, ક્યાંથી ક્યાંથી, તો બટાકાનું ખેતર આવે છે, રેતીનું રણ આવે છે, પછી બાજરીના
ખેતર આવે છે, પછી લીલા મેદાનો આવે છે, પછી મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરો, પુલ, પછી પગદંડી, પાણીના કુંડ, ઝૂંપડાને ઝાડીને ખેતીવાડીને કૂવાને બાગ બગીચાને ધોબીઘાટને હાટને ગામના મેળા બધું જ પસાર કરતી ક્યાં ચાલી છે છુક 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 ગાડી, રેલગાડી. હવે આપણે આગળ જોઈએ. હવે વિચારો અને કહો. હવે તમારે આમાંથી જવાબ આપવાનો છે. વિચારો અને કહો તો તમને કવિતા કેવી લાગી? તો તમને કવિતા કેવી લાગી? ખૂબ જ સુંદર લાગી. લાગીને જાણે હું રેલગાડીમાં બેઠી હોઉં તેવો અનુભવ તમને કવિતામાં થયો છે. હવે એની પછી જોઈએ, તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? તો ક્યારે? હવે વિદ્યાર્થી મિત્રો, તમે કરી હોય રેલગાડીની મુસાફરી તો તમારે લખવાનું કે હા, હું રેલગાડીમાં ઘણીવાર બેઠી છું અથવા તો બેઠો છું. અમે જ્યારે મારા કાકાના ઘરે જઈએ છીએ ત્યારે અમે રેલગાડીમાં બેસીએ છીએ. તો તમે કોઈ પણ જગ્યાએ જતા હોય કોઈના ઘરે તો તમારે લખવાનું છે. પછી બીજા નંબરનો સવાલ, શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે? કેમ? તો શું રેલગાડી તો ના, રેલગાડી ગમે ત્યાં જઈ શકે? ના, રેલગાડી ફક્ત રેલવેના પાટા પર જ ચાલતી હોય. જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જ રેલગાડી જઈ શકે છે. હવે ત્રીજો પ્રશ્ન, લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? તો લોખંડના રસ્તાઓ માટે કવિતામાં રેલગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા શબ્દ વપરાયો છે. હવે નીચે જોઈએ કે વાંચો અને લખો. હવે તમારે વાંચવાનું છે અને લખવાનું છે કે રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી. યાદી બનાવવાની. તો મેં તમને કહ્યું કે રેલગાડી કઈ કઈ જગ્યાએથી ગઈ હતી. તો રેલગાડી બટાકાનું ખેતર, તો અહીંયા લખવાનું તમારે બટાકાનું ખેતર, અથવા તો રેતીનું રણ, જે લખવું હોય ત્રણ લખવાના છે, બાજરીના ખેતર, પછી લીલા મેદાન, પછી મંદિર, મકાન, ચાની દુકાન, પુલ, તો બધું તમે લખી શકો છો. તો ચલો આપણે જોઈએ કે અહીંયા તમે પુલ પણ લખી શકો. પુલ, પછી ટેકરો, બરાબર, ટેકરો પણ લખો. ટેકરા હતા ને, હા, તો ટેકરા બાજુમાં હતા ને જતી હતી. પછી ઝાડી છે, કૂવા છે, ઝૂંપડી છે. તો તમારે જે અહીંયા લખવું હોય એ ત્રણ જ લખવાના છે. હવે નીચે જોઈએ કે તમે કયા કયા વાહનોની મુસાફરી કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે તમે કયા કયા વાહનોની મુસાફરી કરી છે? તો તમે બસમાં પણ બેઠા છો તો અહીંયા બસ લખવાનું. પછી કોઈ કારમાં બેઠો છે, કોઈ સ્કૂટરમાં, કોઈ સાયકલમાં, બરાબર. પછી સ્કૂટર હોય, સાયકલ હોય, અથવા તો રિક્ષા છે, પેન્ડર રિક્ષા છે, અથવા તો પેલી રિક્ષા છે, બરાબર. તો તમારે, હા, તો તમે સાયકલ પણ લખી શકો અહીંયા. તમે જેમાં જેમાં મુસાફરી કરી છે એવા ત્રણ અહીંયા લખવાના છે. તો સાયકલ, તો આ રીતે તમે લખવાનું છે. પછી આપણે પાના નંબર 70 ઉપર જોઈએ. હવે અહીંયા વાંચો અને સમજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેકેશનમાં બધા ફરવા જાય છે. હવે નજીકના કોઈ સ્થળો છે, કોઈ દૂરના સ્થળો છે. હવે કોઈ રેલગાડીમાં બેઠું છે, કોઈ વિમાનમાં યાત્રા કરી છે, કોઈએ મુસાફરી આ રીતે કરે છે. તો જે છોકરાઓએ મજા કરી છે એ બધા છોકરાઓ અહીંયા વાત કરે છે કે હું તો અહીંયા બેઠી હતી, અહીંયા બેઠી હતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો હવે આ છોકરી શું કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે શેમાં બેઠા? બસમાં. તો બસનો ઉપયોગ કર્યો હતો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. પછી અમે આ શું છે, મેટ્રો ટ્રેન, એટલે કે મેટ્રો ટ્રેનમાં બેઠા છે. તો પછી આ મજા આવી, અમે મેટ્રો ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે મોટર કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલે છે. ભૂગર્ભમાર્ગ એટલે મેટ્રો ટ્રેન નીચે જાય ને ઉપર રસ્તો હોય, એટલે રસ્તા ઉપર ગાડીઓ ને કાર ને બસો ને બધું જતું હોય, અને નીચે રેલ માર્ગ હોય એટલે કે મેટ્રો ટ્રેનનો માર્ગ હોય. ચલો હવે જોઈએ બીજો. હવે આ છોકરો કહે છે કે મારી ફોઈના લગ્ન હતા, હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો. એને મજા આવી ખાવા પીવાની અને રમવાની. મોટા ભાઈ અમેરિકાથી શેમાં આવ્યા? એરોપ્લેનમાં, એટલે કે વિમાનમાં આવ્યા. તેઓ કેટલાક દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં
એક અહીં એક દિવસમાં પહોંચી ગયા. કેમ? ક્યારે કે એ વિમાનમાં આવ્યા, હવાઈ માર્ગથી આવ્યા એટલે જલ્દી ફટાફટ પહોંચી જવાય. તો ફોઈ જ્યારે ડોલીમાં, આ ડોલી છે દેખાય છે ને, હા તમે જોઈ હશે, આ ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. હવે આપણે આગળ જોઈએ. હવે આ છોકરી શું કહે છે જોઈએ, કે હું મારા નાની માને ત્યાં કેરળ ગઈ હતી. હવે આ છોકરી ક્યાંય જાય છે? કેરળ ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. એમ કે તેઓ રહે છે કેરળ, ત્યાં બધે જ પાણી જ જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘરે ઘર સુધી સેમાં ગયા, બસમાં કે ટેક્સીમાં લઈ શકતા હતા. અમે બસ કે ટેક્સી એમના ઘર સુધી લઈ શકતા હતા. તેના બદલે અમે તેઓના ઘરે જવા માટે શેનો ઉપયોગ કર્યો? નાવડીનો, એટલે કે હોડીનો. હોડી લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. એમના ઘરે આ ગઈ હતી કેરળ છોકરી, તેના નાનીમાના ઘરે, અને એ બસમાં કે ટેક્સી દ્વારા જઈ શકતી હતી. પરંતુ આ વખતે એમને શું કર્યું? હોડીમાં બેસીને ગયા, પણ એમને મજા આવી ગઈ. હવે પાના નંબર 71માં જોઈએ. હવે આ છોકરું શું કહે છે જોઈએ. અમે રજાઓમાં શિમલા ગયા. શેમાં? બસમાં. ત્યાંના વાંકાચૂકા રસ્તાઓ, રસ્તાથી પર્વત ઉપર જવા લાગી. હવે આ છે ને વાંકાચૂકા રસ્તા ઉપર આ જવા લાગી બસ, એટલે કે બસ. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો. પહાડીના વિસ્તારોથી જતી આ બસ, એટલે નીચે જોઈ તો બીક લાગતી હતી કે ડર લાગતો હતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને આ શું દેખાય છે? ઘોડો. તો ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેક થાક્યો નહીં, એમ કે ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ગમ્યું. દેખાય છે ને આ બસ અને ઘોડા દ્વારા અમને મુસાફરી કરી. હવે આગળ જોઈએ. હવે આ છોકરી કહે છે કે મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ અમે એમના ઘરે જવું હોય તો હું ઝડપથી શેમાં મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું. મારા એમ કે મા અને છોટુએ નાનીના ઘરે પહોંચવા શું કર્યું છે? પેન્ડર રિક્ષા. પેન્ડર રિક્ષા છે ને, લેવી પડતી હોય છે. અને એની આ છોકરી જ્યારે જાય છે ત્યારે એ સાયકલ ઉપર જતી રહે છે. માસીના ઘરે જવું હોય અને એની મમ્મી અને એનું ભાઈ નાનો છોટો એમને જવું હોય તો એ પેન્ડલ રિક્ષાનો ઉપયોગ કરે છે. હવે આગળ જોઈએ. હવે આ છોકરો કહે છે હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ જઈ કોઈ બસ જતી નથી, તેથી અમે શું લીધું? બળદગાડું. દેખાય છે ને બળદગાડું. તો બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલીછમ ખેતર બાજુથી પસાર થતા હતા. એમ કે લીલાછમ ખેતરો થતા હતા પસાર. મને બળદોના ગામમાં બાંધેલી ઘંટીઓનો ખૂબ અવાજ ખૂબ જ ગમ્યો. જે બળદોના અહીંયા બાંધેલું હોય ને ઘંટી ગળામાં, એ અવાજ એમને ખૂબ જ ગમ્યો. હવે પાના નંબર 72માં જોઈએ. હવે કયા કયા વાહનોની વાત લખી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયા કયા વાહનોની વાત લખી છે આપણે આગળ જોઈ ગયા. આ બધું જે મેં બોલી વાંચ્યું, કયા કયા છોકરો શેમાં બેઠા છે એ વાહનો આપણે લખવાના છે. એમ કે કયા કયા વાહનોમાં વાત કરી છે? તો પહેલાં તો આપણે જોઈએ કે શેની વાત કરી છે. હા, તો પહેલાં જોઈએ કે બસ. તો તમારે બસ લખવાની. પછી મેટ્રો ટ્રેન. તો મેટ્રો ટ્રેન આ રીતે લખવાનું. પછી કાર. પછી શેની વાત થઈ છે? વિમાન. વિમાન. પછી શેની વાત થઈ છે? ડોલી. ડોલી છે ને, હા જોઈ ને ડોલી, હા તો ડોલી. પછી હોડી અથવા તો નાવડી. તો આપણે નાવડી લખીએ. ચલો, નાવડી અથવા તો હોડી, બેમાંથી ગમે તે લખી શકો છો. પછી ઘોડો. પછી સાયકલ. અને પછી બળદગાડું અથવા તો પેન્ડલ રિક્ષા. તો આપણે લખીએ કે બળદગાડું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે લખવાનું છે કે આટલા આટલા નો એમ કા આટલા બધા વાહનોની વાત લખી છે. હવે આપણે આગળ જોઈએ.
તો આગળ જોઈએ કે તમારા ઘરેથી કેવી રીતે જશો. હવે આપ તમારે ઘરે જવું હોય તો તમે કેવી રીતે જશો એ અહીંયા આપણે બતાવવાનું છે. તો તમારે તમારું ઘર છે, હવે તમારા ઘરથી શું શું કેવી રીતે શું શું પસાર થાય છે એ બધું લખવાનું છે. તો તમે કઈ રીતે જશો તમારા ઘરે, બરાબર? તો બજાર જવા તો શું કરશો તમે? રિક્ષા. તો અહીંયા તમારે રિક્ષા લખવાની. પછી તમારે અહીંયા શાળાએ જવું હોય તો સ્કૂલ વાન, અથવા તો સાયકલમાં જતા તો સાયકલ, સ્કૂલ વાન હોય તો સ્કૂલ વાન, તો આપણે વાન લખી દઈએ. તમારે સાયકલમાં જતા હોય તો સાયકલમાં લખવાનું. પછી મિત્રના ઘરે જવું હોય તો શેમાં જશો? તો સાયકલમાં. નજીક હોય તો સાયકલમાં જશો ને, તો સાયકલ, તો સાયકલ લખવાની. પછી તમારે અહીંયા સગા સંબંધીના ઘરે જવું હોય તો શેમાં જાઓ? બસમાં જાઓ, રિક્ષામાં જાઓ, અથવા તો જીપમાં જાઓ. તો અહીંયા મેં બસ લખી છે, અથવા તો મિની બસ છે, એ રીતે તમારે લખવાનું. પછી આપણે આગળ જોઈએ. તો આગળ, તો આગળ આપણે જોઈએ કે અહીંયા, હા, હવે મિત્રના ઘરે તો આપણે લખી દીધું, હવે હવે નાનીના ઘરે જવું હોય તો શેમાં જશો? તો બસમાં. તો આ રીતે લખવાનું તમે શેમાં શેમાં જાઓ છો એમાં. પછી નદી કિનારે જવું હોય તમારે તો શેનામાં જવું જશો? તો હોળી છે, નાવ છે, તો અહીંયા હોળી. હવે દરિયા કિનારે જવું છે તો શેમાં જશો આપણે દરિયા કિનારે? તો સ્ટીમરમાં. તો આ રીતે તમારે આ ખોટો કરવાનો છે. જોઈ લીધું. હવે આપણે આગળ જોઈએ. તો પાના નંબર 73 ઉપર જોઈએ. હવે યાદ કરો અને લખો. તો ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખો, જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો. વાહન કયા ક્યાં કામ માટે, એમ કે કયા કામ માટે ઉપયોગી લેવામાં આવે છે તે લખવાનું છે. તો આ વાહન કયા કામ માટે ઉપયોગી આવે છે તો એ લખવાનું છે આપણે. તો પહેલું તમને શું દેખાય છે? હાથલારી દેખાય છે ને, હા. તો આ શું કહેવાય એને? હાથલારી. તો તમારે અહીંયા લખી દેવાનું, અહીંયા નીચે લખો તો બી, અને અહીંયા લખો તો વી કે હાથલારી. હા, તો અહીંયા તમારે લખી દેવાનું કે હાથલારી. નીચે બી લખી શકો છો. હવે શેના માટે ઉપયોગ થાય? તો શાકભાજી છે, ફળો છે, બરાબર? તો શાકભાજી માટે, બરાબર. પછી ફળો છે, બરાબર. પછી હા, પછી સામાન, કોઈ પણ સામાન વેચવા માટે, તો એનો ઉપયોગ આપણે કરીએ છીએ. પછી આપણે નીચે જોઈએ. આ શું છે તમને દેખાય છે? આ શેનું ચિત્ર છે? તો ડાક વાહનનું, એટલે કે જે પોસ્ટવાન હોય ને, એ તે ડાક વાહનનું. તો આપણે લખીએ કે પોસ્ટવાન અથવા તો ડાક વાહન. તો અહીંયા આપણે લખી શકીએ કે ડાક વાહન, કે ડાક વાહન. હવે આ શેના માટે કરવામાં આવે છે ઉપયોગી? તો ટપાલ, ટપાલ છે ને એ લાવવા અથવા તો લઈ જવા માટે, લાવવા અથવા તો લઈ જવા માટે. આ ડાક વાહન લાવવા લઈ જવા માટે ઉપયોગી આવે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. તો આ શું છે? તો આ છે, શું છે? હા, તો પેન્ડલ રિક્ષા, એટલે કે ટ્રાયસિકલ, બરાબર. તો આ હા, એટલે પેન્ડલ રિક્ષા એટલે કે ટ્રાયસિકલ. તો વિકલાંગ વ્યક્તિ હોય ને, હા, એટલે કે ટ્રાયસિકલ પર લખીએ, અથવા તો પેન્ડલ. તો આપણે ચલો લખીએ ટ્રાયસિકલ, ટ્રાઈ આ રીતે લખવાનું, સિકલ. તો આ શેના માટે ઉપયોગી આવે છે? તો વિકલાંગ વ્યક્તિઓ માટે, જે વિકલાંગ છે, જે ચાલી નથી શકતા, બરાબર, એમને તકલીફ પડે છે, તો આ વિકલાંગ વ્યક્તિઓ એ ઉપયોગનો કરે છે. તો વિકલાંગ વ્યક્તિઓ એટલે કે આ વ્યક્તિઓ એ ઉપયોગ કરે છે. એના પછી આપણે આગળ જોઈએ. તો આ ચિત્ર શેનું છે? તો શું દેખાય છે તમને? ટ્રેક્ટર જોયું છે ને, હા. તો આપણે લખવાનું કે ટ્રેક્ટર. તો આ ટ્રેક્ટર છે. હવે આ શેના માટે ઉપયોગી આવે છે? તો તમને બધાને ખબર છે, તો ખેતી માટે. તો ખેતી કામના, હા, તો ખેતી કામના અથવા તો કંઈ સવારીના કામમાં ઉપયોગી આવે છે, બરાબર. એના એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ કે પાના નંબર 74. હવે પાના નંબર 74 એમાં આપણે જોઈએ કે આ શું છે.
બરોબર આ શેનું છે? તો આ હા, તો હવે આ તો આને ડબલ ડેકર બસ કહીશું આપણે. શું કહીશું? તો આપણે લખવાનું કે ડબલ ડેકર બસ. જોઈ છે ને? હા, આપણે કહીએ લક્ઝરી, આ ડબલ બનની હોય ને એને, તો આપણે ડબલ ડેકર બસ. તો આ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે, એમ કે વિધિ સ્થળો માટે, તો આપણે લખીશું કે શહેરના, એમ કે શહેરના શું છે? વિવિધ સ્થળો. એમ કે શહેરના વિવિધ સ્થળો, કે વિવિધ સ્થળો માટે જવા માટે ઉપયોગી છે. તો શહેરમાંથી, એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે ઉપયોગી આ ડબલ ડેકર બસ છે. પછી આપણે આગળ જોઈએ. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ શું છે? એમ્બ્યુલન્સ. જોઈ છે ને? હા, તો આપણે એને લખીશું કે એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ એટલે કે શેના ઉપયોગમાં આવે છે? તો દર્દીઓ, બીમાર દર્દી હોય ને, હા, તો દર્દીઓને, હા, દર્દીઓને લઈ જવા, હોસ્પિટલ લઈ જવા માટે. બરાબર, દર્દીઓને દવાખાને, દવાખાને લઈ જવા માટે, અથવા તો હોસ્પિટલમાં લઈ જવા માટે, દવાખાને લઈ જવા માટે આનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા બે ચિત્ર દોર્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બે ચિત્ર દોરવાના છે. તમારે કંઈ પણ જો ચિત્ર આવડતું હોય, તમને સાયકલ આવડતી હોય, તો તમારે સાયકલ દોરવાની છે, અથવા તો તમારે બીજું કોઈ ચિત્ર દોરવાનું છે. સાયકલ નથી ભાવતી, બરાબર, અથવા તો બીજું કોઈ ચિત્ર દોરવાનું છે, એટલે કે કોઈ પણ સાધનનું ચિત્ર તમારે દોરવાનું છે. તમને સાયકલ નથી ભાવતી તો બીજું કોઈ દોરજો. પછી વિમાન છે, તો અહીંયા તમે સાયકલનું ચિત્ર દોરી દેજો. તો અહીંયા આપણે લખી દઈએ કે સાયકલ, એ ચિત્ર તમારે દોરવાનું રહેશે. અને સાયકલ શેના માટે? તો આપણે શાળામાં જવા માટે તમે, બરાબર, તો શાળામાં જવા માટે, અથવા તો ઘરના કોઈ પણ કામ માટે તમે ઉપયોગ કરો છો. પછી અહીંયા તમે બીજામાં જોવો કે અહીંયા વિમાન, તો અહીંયા વિમાનનું ચિત્ર તમારે દોરવાનું રહેશે. અને વિમાન શેના માટે ઉપયોગી આવે? તો લાંબા, એમ કહો ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી, એટલે સમય ઓછો લે. તો લખવાનું કે સમય ઓછો, અને એક દેશથી બીજા દેશ જવા માટે ઉપયોગી છે. એમ કે બીજા દેશમાંથી, એટલે કે દેશમાં સમય ઓછો લે અને દેશમાં જઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે બધું મેં લખાવીએ કરવાનું છે. તો આજે આપણે પાના નંબર 74 સુધી જોયું. હવે આના આગળ આપણે પાના નંબર 75 આવતા પિરિયડમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જે મેં લખાવ્યું એ બધું તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે ચોપડીમાં, અને વાંચીને મોઢે કરવાનું રહેશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.